અને ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈને વિવાદ વધ્યો હતો બુધવારે રાત્રે ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો તેમણે પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો નગરપાલિકા નદબઈ વિસ્તારમાં ત્રણ જગ્યાએ મૂર્તિની સ્થાપના કરાઈ રહી છે ડિવિઝનલ કમિશનર સાવરમલ વર્માની અધ્યક્ષતામાં સમિતિએ નક્કી કર્યું કે કુમ્હેર ચાર રસ્તા ખાતે મહારાજા સુરજમલ બૈલારા ચાર રસ્તા ખાતે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને નગર ચાર રસ્તા ખાતે ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે નદબઈનો મુખ્ય ચોક બૈલારા છે આવી સ્થિતિમાં બૈલારા ચોકમાં મહારાજા સુરજમલની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ અને લોકોએ આ માંગ માટે ધરણા પણ કર્યા હતા પર્યટન મંત્રી સિંહે નિવેદન આપ્યું હતું કે તમે જે ઈચ્છો છો એ જ થશે તમે ધરણા સમેટી લેશો આ દરમિયાન મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા બૈલારા ચાર રસ્તા ઉપર અને મહારાજા સુરજમલની પ્રતિમા દેહરા ચોક ઉપર પ્રસ્થાપિત કરવી જોઈએ સ્થાપિત કરવી જોઈએ તેના કારણે જ વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા મંત્રીની પ્રેસ કોન્ફરન્સ બાદ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં દેહરા ખાતે મહારાજા સૂરજમલ અને બૈલારા ચાર રસ્તા ઉપર સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની વાત કહેવામાં આવી હતી આ પત્ર અને મંત્રીનું નિવેદન ગામના લોકો સુધી પહોંચતા જ નદબઈમાં વિરોધ શરૂ થઈ ગયો હતો લોકો માંગ કરવા લાગ્યા કે બૈલારા ચોકમાં મહારાજા સુરજમલની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ એ પછી આસપાસના ગામોના લોકો ચોક તરફ જવા લાગ્યા અને તંત્રને આશંકા હતી કે જ્યાં મૂર્તિ લગાવવામાં આવશે એ ગુંબજ કદાચ તોડી નાખવામાં આવે નહીં તેથી બૈલારાજ ચોક ઉપર પોલીસ તહેનાત કરવામાં આવી હતી આ મામલો ભરતપુર જિલ્લાના નદબઈ વિસ્તારનો છે રાત્રે આઠ વાગ્યાની આસપાસ શરૂ થયેલો હોબાળો સવારે બે વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો લોકોને હટાવવા માટે પોલીસને ટીયર ગેસના શેલ છોડાયા હતા આજે સવારે પણ વાતાવરણ તંગદિલી ભર્યું હતું